વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સેક્શન ઈ માટે 5 ગુણના તમારે પ્રશ્ન પૂછ્યા છે એ જવાબ સાથે તમને આપવાના છે. તો આ વિડીયોની અંદર વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, તો આ વિડીયો તમારે સરળતાથી જોઈ લેવાનો છે. તો પહેલો જ આપણે પ્રશ્ન છે કે નિષેધ તાર્કિક સ્વરૂપ સમજાવી નિષેધનું લક્ષણ આપો. તો જો નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવી પછી એનું તમારે નિષેધનું શું આપવાનું છે, લક્ષણ આપવાનું છે. હવે આપણે ખાસ એનું લક્ષણ જોઈએ તો કે નિષેધ એક એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો નથી કારકથી જોડાયેલા હોય છે, અને આવા વિધાનોને નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. આ નિષેધનું લક્ષણ છે, બરાબર. પછી નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો કે જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ વિધાન અસત્ય છે, અને જો મૂળ વિધાન અસત્ય હોય તો તેનું નિષેધ વિધાન હંમેશા સત્ય થાય છે. એટલે કે સત્યતા કોષ્ટકમાં જુઓ તમે તો અહીં એક પી વિધાન છે અને એનું નિષેધ વિધાન ક્યુ છે. તો હંમેશા પી સત્ય હશે તો ક્યુ કેવું હશે, નિષેધ વિધાન કેવું હશે, અસત્ય. અને જો પી અસત્ય હશે તો નિષેધ વિધાન કેવું હશે, હંમેશા સત્ય હશે. એટલે કે ટી હોય તો એફ અને એફ હોય તો ટી. આટલું તમારે સત્યતા કોષ્ટક યાદ રાખવાનું છે. હવે આપણે એનું વિશ્લેષણ કરીએ તો કે નિષેધ એકમુખી કારક છે, અને એટલે કે તે માત્ર તેની જમણી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. અને નિષેધ તાર્કિક કારક નિષેધ પી એ રૂપમાં સંયુક્ત વિધાનની રચના કરે છે. નિષેધ તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખાય છે. અને નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે નિષેધનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે થાય છે. અને નિષેધથી રચાયેલા નિષેધવાચક વિધાનોમાં જો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય, અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે. હવે એના પછી બીજો પ્રશ્ન છે, સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનું લક્ષણ અને તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો. તો હવે વિકલ્પનું આપણે લક્ષણ જોઈએ તો વિકલ્પ એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેના બે ઘટકરૂપ વિધાનો કોંતો અથવા કારકથી જોડાયેલા છે. જો વિકલ્પની અંદર કયા બે કારકો આવે, કોંતો અથવાથી જોડાયેલા હોય છે, અને આવા વિધાનને વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પન બે વિકલ્પોને જોડવાનું કાર્ય કરે છે, અને વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે, તો કે જો બંને વિકલ્પન અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને છે, બાકી સત્ય જ બને છે. એટલે કે વિકલ્પની અંદર ખાસ યાદ રાખવાનું, જો એફ એફ હોય તો જ એફ થાય, બાકી શું થશે, તો બાકી સત્ય જ થવાનું છે. તો વિકલ્પમાં આટલું જ યાદ રાખવાનું છે, એફ એફ તો એફ, બાકી બધા ટી. હવે એનું વિશ્લેષણ કરીએ તો એકદમ ઈઝી છે, દરેકમાં એક જેવું જ થાય છે. વિકલ્પન એ દ્વિમુખી કારક છે, એટલે કે તે તેની ડાબી બાજુના અને જમણી બાજુના ઓછામાં ઓછા એક એક વિધાનને લાગુ પડે છે. વિકલ્પન તાર્કિક કારક પી વિકલ્પન ક્યુ એ રૂપમાં સંયુક્ત વિધાનની રચના કરે છે. વિકલ્પથી રચાયેલા સંયુક્ત વિધાન વૈકલ્પિક વિધાન તરીકે ઓળખાય છે. વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે વૈકલ્પિક વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે થાય છે. અને વૈકલ્પિક વિધાનમાં સમાવેશ પામતા બે વિધાનોમાં પ્રત્યેકને વિકલ્પ કહે છે. હવે વિકલ્પથી રચાયેલા વૈકલ્પિક વિધાનમાં જો પી અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય તો જ પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાન અસત્ય બને છે. એટલે કે એફ એફ હોય તો જ એફ બને, બાકી બધા ટી જ આવવાના છે, બરાબર. એના પછી છે શરતી તાર્કિક કારકનું સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો. તો હવે શરતીનું આપણે લક્ષણ જોઈએ તો શરતી વિધાન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનોને જોતો કારકથી જોડાયેલા હોય છે, અને શરતી વિધાનને ગર્ભિતાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શરતી વિધાનને ગર્ભિતાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરતી કારક બે વિધાનોને શરતી વિધાન તરીકે જોડવાનું કાર્ય કરે છે. હવે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું કહે છે, જો કે પૂર્વંગ અસત્ય હોય અને ઉત્તરંગ અસત્ય હોય, પૂર્વંગ સત્ય હોય અને ઉત્તરંગ શું હોય, અસત્ય હોય, તો અને તો જ શરતી વિધાન અસત્ય બને છે, નહીં તો શરતી વિધાન હંમેશા સત્ય બને છે. એટલે કે એફ હોય, ટી એફ હોય તો જ એફ થાય, એટલે કે પૂર્વંગ સત્ય હોય અને ઉત્તરંગ કેવું હોય, અસત્ય હોય, તો જ એફ થાય, બાકી બધા શું થશે, ટી થશે. તો શરતીમાં એટલું જ યાદ રાખવાનું છે કે ટી એફ તો જ એફ થાય, બાકી બધા શું થાય, ટી થાય છે. હવે શરતીનું વિશ્લેષણ કરીએ તો શરતી દ્વિમુખી કારક છે, એક સેમ જ આવે છે બધાની અંદર, બરાબર. તો આ તો તમારે સેમ જ લખવાનું થશે, ખાસ આ વસ્તુ છે એ ખાસ તમારે બદલાશે, બાકી તો સેમ આવે છે, બરાબર. હવે એના પછી સમુચ્યનું છે, તો સમુચ્યનું લક્ષણ જોઈએ તો કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ય કે સામૂચિક વિધાન કહે છે. સમુચ્યની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સામુચિત કહેવાય છે. સમુચ્યનો નિયમ જોઈએ તો જો બંને સમુચિતો સત્ય હોય તો
તો અને તો જ સમુચ્ય સત્ય હોય, એટલે કે બેમાંથી કોઈ પણ એક સમુચિત કે બંને સમુચિતો અસત્ય હોય તો સમુચ્ય વિધાન અસત્ય બને છે. એટલે કે ટી ટી તો ટી, સમુચ્યમાં શું યાદ રાખવાનું છે, તો ટી ટી તો જ ટી, બાકી બધા એફ. એટલે કે ટી એફ હોય તો પણ એફ આવે, એફ ટી હોય તો પણ એફ આવે, અને એફ એફ હોય તો પણ એફ જ આવે છે. હવે એનું વિશ્લેષણ કરવાનું છે, બરાબર, એ તો સેમ આવે છે. પછી દ્વિસર્તિનું પણ તૈયાર કરી દેજો, આમાંથી કોઈ પણ બે પ્રશ્નો પૂછાવાના છે. હવે દ્વિસર્તિ વિધાન એક એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેના બે ઘટકરૂપ વિધાનો જોતો અને તો જથી જોડાયેલા હોય છે, અને દ્વિસર્તિ કારક બે વિધાનોને દ્વિસર્તિ વિધાન તરીકે જોડવાનું કાર્ય કરે છે. હવે એનો નિયમ જોઈએ તો કે દ્વિસર્તિ વિધાનમાં ઘટકરૂપ બંને વિધાનો સત્ય હોય અથવા તો બંને વિધાનો અસત્ય હોય તો અને તો જ દ્વિસર્તિ વિધાન સત્ય બને છે, નહીં તો દ્વિસર્તિ વિધાન અસત્ય ગણાય છે. એટલે કે કો તો એફ એફ હોય તો ટી આવે, કો તો ટી ટી હોય તો જ ટી આવે, કો તો ટી ટી હશે તો પણ ટી આવશે, અને એફ એફ હશે તો પણ શું આવશે, સત્ય, એટલે કે ટી આવશે. આવું દ્વિસર્તિમાં યાદ રાખવાનું છે, બરાબર. હવે એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે, અને દેશ સમૃદ્ધ બને છે તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. હવે આની અંદર શું કરવાનું, સંકેતાવલી કરવાનું, એટલે કે આપણે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે એના માટે પી રાખ્યું, પછી ક્યુ રાખ્યું, દેશ સમૃદ્ધ બને છે. હવે એની પ્રાતિક રજૂઆત કરો તો જોતોથી થયેલી છે, એટલે કે પી સરતી ક્યુ, ક્યુ તેથી પી, બરાબર, આ પ્રાતિક રજૂઆત થઈ. હવે દલીલના આધાર બે આધાર વિધાનોને સમુચ્યથી જોડતો દલીલ નીચે મુજબ બને છે. હવે બંનેને આધાર વિધાનોને સમુચ્યથી જોડવાના છે તો કઈ કરે, પી સરતી ક્યુ, સમુચ્ય ક્યુ તેથી ક્યુ. એટલે હવે સત્યતા કોષ્ટકની અંદર જોવા જઈએ તો તમને વધારે ખબર પડશે કે એક પી છે, પછી ક્યુ વિધાન છે, પછી પી સરતી ક્યુ છે, પછી આપણે આધાર વિધાન છે પી સરતી ક્યુ, સમુચ્ય ક્યુ છે, અને તેથી પી છે, બરાબર. હવે આની અંદર તમે જોઈ શકો છો કે ટી એફ તો એફ, હવે ટી એફ તો એફ છે, બાકી બધા શું છે, તો કે એ ટી અહીંયા આધાર વિધાનો આપણે જોવાના છે. દલીલના પ્રમાણ્ય નિયમ કઈ રીતે કરવાનો છે, અહીંયા કુલ પાંચ સ્તંભની રચના થઈ છે, જેમાં ચોથામાં આધાર વિધાન અને પાંચમામાં ફલિત વિધાન રજૂ થયેલું છે, અને સત્યતા કોષ્ટકની કુલ ચાર હરોળમાં ફક્ત હરોળ નંબર એક અને ત્રણમાં આધાર વિધાન સત્ય ટી છે, પરંતુ હરોળ ત્રણમાં ફલિત વિધાન અસત્ય એફ છે. આથી દલીલ અપ્રમાણભૂત બને છે. એના પછી વ્યાપ્તિના પ્રકારો આકૃતિ દોરી સમજાવો, આ ખાસ તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે, સ્ટાર કરેલો છે, આનો જવાબ તમે ચોપડીમાંથી મેળવી શકો છો. પછી અનુમાનની વ્યાખ્યા આપી, અનુમાન વડે મળતા જ્ઞાનનું લક્ષણ સ્વરૂપ સમજાવવાનું છે. અને ભારતીય તત્વજ્ઞાન વિચારધારા નવદર્શનો તરીકે ઓળખાય છે. આ નવદર્શન ન્યાયદર્શન કે કરેલી અનુમાન વિષયક વિચારણા ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. ન્યાયદર્શનના પ્રતિપાદકો તૈયાયિકો તરીકે ઓળખાય, ન્યાયિકો તરીકે. અનુમાનનું લક્ષણ જોઈએ તો કે એક વિષયના પ્રત્યક્ષ જ્ઞાન પરથી એ વિષય સાથે કાયમી ધોરણે કે નિરૂપણ રૂપે સંકળાયેલા બીજા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક ક્રિયા એટલે અનુમાન થાય છે. પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે નેત્રેન્દ્રિય, સર્વેન્દ્રિય, સ્વાયનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા મળતું જ્ઞાન છે, બરાબર. આ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે એના પછી આપણે જોઈએ તો અગત્યનો પ્રશ્ન છે, પંચાવય અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો. હવે પ્રત્યાવય અનુમાનના વિધાનો જોઈએ તો કયા કયા છે, એક છે પ્રતિજ્ઞા છે, હેતુ છે, ઉદાહરણ સ્વવ્યાપ્તિ છે, ઉપનય છે, અને નિગમન છે. તો આ તમારે સમજાવવાનું છે, બરાબર. તો આની સંપૂર્ણ પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ તમે જોઈન કરી નાખો, વિડીયોની નીચે લિંક આપી દઈશ, અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને તમે વન ટચ એજ્યુકેશન સર્ચ કરશો તો પણ તમને મળી જશે. પછી એના પછીનો પ્રશ્ન, અનુમાનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો, આ પણ ખાસ તૈયાર કરી નાખજો, બરાબર, જવાબ સાથે તમને આપેલું છે. પછી છે આગળ જોઈએ તો એ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરવાનું છે, જગતના વિવિધ ધર્મો તથા તેમના સ્થાપકોના નામ લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હિન્દુ ધર્મ તો એનો કોઈ સ્થાપક નથી, પછી યહૂદી ધર્મ તો પયંગબર મોજીદ છે, પછી સિંતો ધર્મ એનો પણ કોઈ નથી, જર્તોસિસ્ટમ અશો જર્તુસ છે, તાઓ ધર્મ લાઓસુ છે, જૈન ધર્મ 24 તીર્થકરો થઈ ગયા, પ્રથમ ઋષભદેવ છે અને 24મા મહાવીર સ્વામી છે. એના પછી બૌદ્ધ ધર્મ તો ગૌતમ બુદ્ધ છે, કોન્ફ્યુશિયસ ધર્મ તો કોન્ફ્યુશિયસ છે, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત છે, ઇસ્લામ ધર્મ મહંમદ પયંગબર છે, શીખ ધર્મ ગુરુ નાનક છે. એના પછીનો પ્રશ્ન છે, જગતના વિદ્વાન ધર્મોને તેમના ધર્મગ્રંથો પણ ખાસ યાદ રાખવાના છે, જેમ કે હિન્દુ ધર્મ તો શ્રુતિ અને સ્મૃતિ છે, જૈન ધર્મમાં ગણી પીટક છે, બૌદ્ધ ધર્મ ત્રિપીટક છે, શીખ ધર્મ ગુરુગ્રંથ સાહેબ અને દસમ ગ્રંથ છે, જર્થોષ્ટીમાં જનવસ્થા છે, યહૂદીમાં જૂનો કરાર છે, ખ્રિસ્તી ધર્મ બાઇબલ છે, ઇસ્લામમાં કુરાન છે, તાઓ ધર્મ તાઓએ ચિંગ છે, કોન્ફ્યુશિયસ ધર્મમાં ક્લાસિસ અને બુક છે, સિંતો ધર્મ કોજીકી અને નિહોગીનિગી છે. પછી આચરવા યોગ સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા કયા છે એ પણ તમારે ખાસ લખવાના છે, બરાબર. જે અહિંસા છે,
આચાર યોગ છે, અહિંસા સત્ય અસત્ય ઇન્દ્રિય નિગ્રહ છે, બરાબર. એના પછી પવિત્રતા છે, વિનય વિવેક છે, દાન દયા ક્ષમતા પ્રેમ. પછી ટાળવા યોગ્ય ગુણગુરુમાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ, ઈર્ષા, અભિમાન, આળસ, વિશ્વાસઘાત, અપ્રમાણિકતા વગેરે છે. પછી સુવર્ણ નિયમને લગતા એસજી ચેમ્પિયને પસંદ કરેલા વાક્યોમાંથી કોઈ પણ 5ની સમજૂતી તમારે આપવાની છે, બરાબર. તો હિન્દુ ધર્મની અંદર કયો છે, જૈન ધર્મના, આ બધું તૈયાર કરી નાખજો. તો આટલી પીડીએફ ફાઇલ મેળવી અને ફટાફટ તૈયારી કરવા લાગીજો, તમને સેક્શન એની તૈયારી થઈ જશે. અને આ સિવાય પણ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલનો અવેલેબલ છે, એની પણ લિંક વિડીયોની નીચે તમને આપી દઈશ.